આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા શહેરમાં યુકોન ઓવરસીઝ દ્વારા જ એક યુરોપ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે અગિયારમી તારીખના રોજ સવારે દસથી છ કલાકે જ્યારે એક ભવ્યાતિત ભવ્ય એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓએ અહીંયા આવ્યા છે અને વિઝિટ કરી છે સાથે માહિતી પણ મેળવી છે યુરોપ જે કન્ટ્રીઓ છે ત્યાં જ એજ્યુકેશન મેળવવા અને ત્યાં સ્થાયી થવા સાથે જ વર્ક પરમિટ મેળવવાની તમામ જે માહિતીઓ છે તે અહીંયાથી પ્રાપ્ત કરવામાં આવી છે ઇટલી જર્મન ફ્રાન્સ અને અનેક જે યુરોપની કન્ટ્રીઓ છે ત્યાં અભ્યાસ માટે કેવી રીતે જ પ્રવેશ પ્રક્રિયા છે સાથે ત્યાં સ્થાયી કેવી રીતે થવાનું છે ત્યાં વર્ક પરમિટ કેવી રીતે મળવાય છે તે તમામ બાબતે જ આજે ખૂબ સુંદર એક સેમિનારનું આયોજન થયું હતું વડોદરા શહેરના હોટલ લોર્ડ ઇન ખાતે જ આ એક યુરોપ એજ્યુકેશન એક્સપોનું ભવ્યતિત ભવ્ય આયોજન થયું અને આયોજનમાં જ અનેક વિદ્યાર્થીઓ મુલાકાતે આવ્યા છે ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ મારું નામ જિજ્ઞેશ મિસ્ત્રી છે હું યુ યુકન ઓવરસીઝનો ફાઉન્ડર છું બેઝિકલી આજે આપણે યુ યુરોપ એજ્યુકેશન એક્સપોમાં ઊભા છે જ્યાં આપણે ફ્રી એજ્યુકેશન વિશે માહિતી આપવા માટે લોકોને મદદગાર થઈ રહ્યા છે ના ફ્રી એજ્યુકેશન એટલે આપણે વાત કરીએ ફોર એક્ઝામ્પલ આજે દરેક સ્ટુડન્ટનું સપનું છે બરાબર છે કે બહાર જવું છે બહાર ભણવું છે એક સારું કેરિયર બનાવવું છે પરંતુ આજે આપણે જોઈએ તો દરેક ગલીએ જે એજન્ટ્સ બેઠા છે એ લોકો આઈધર કેનેડા અથવા તો યુએસ અથવા તો યુકે એ રીતે કન્ટ્રીઝ પ્રમોટ કરતા હોય છે ડેફિનેટલી એ કન્ટ્રીઝની અંદરમાં કોઈ ડિફિકલ્ટીઝ નથી કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ ફક્ત એટલું છે કે એ કન્ટ્રીઝ એક પર્ટિક્યુલર સેગમેન્ટને ટાર્ગેટ કરે છે કે જે લોકોને ફાઇનાન્સિયલી કોઈ બર્ડન નથી અથવા તો પછીથી એ લોકોએ એજ્યુકેશન લોન લઈને બહાર ભણવા જવું પડે છે આપણે અગર એજ્યુકેશનની જ વાત કરીએ તો એજ્યુકેશન એ દરેક સ્ટુડન્ટ્સનો રાઈટ છે બરાબર છે તો સિમિલરલી હું એ જ માનું છું કે બહાર ભણવા જવું એ પણ એક દરેક સ્ટુડન્ટનો રાઈટ્સ હોવો જોઈએ સો આ વસ્તુના બેઝિસ ઉપર આપણે યુરોપ એજ્યુકેશન એક્સપો લઈને આવે છે યુરોપ એજ્યુકેશન એક્સપોની અંદરમાં ઘણી બધી યુરોપિયન કન્ટ્રીસ એવી છે કે જે ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે આજે આપણે ઇન્ડિયાની અંદરમાં એવો ઘણો મધ્યમ વર્ગ છે અથવા તો પછીથી જે નીચલે નીચા લેવલ પર વર્ગ છે કે જેની એટલી ઇન્કમ નથી કે જે બહાર ભણવાનું અફોર્ડ કરી શકે એ લોકો પણ આજે પોતાનું સપનું સાકાર કરી શકે છે બહાર જવા માટે રાઈટ સો આ વસ્તુ લઈને આપણે એક માહિતગાર કરી રહ્યા છે પબ્લિકને કે ભાઈ બહાર એવી પણ કન્ટ્રીઝ છે યુરોપિયન કન્ટ્રીઝ છે કે જેની અંદરમાં ઘણી બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે ઇવન આપણે વાત કરીએ કે ઇટલી કન્ટ્રી છે અથવા તો પછીથી જર્મની કન્ટ્રી છે કે જ્યાં આગળ ગવર્મેન્ટ પોતે સપોર્ટ આપે છે ફ્રી એજ્યુકેશન આપીને ઇટલીની જ પર્ટિક્યુલર વાત કરું તો ત્યાં ગવર્મેન્ટ એટલો સપોર્ટ કરે છે કે તમારા લિવિંગ કોસ્ટ બી ત્યાંની ગવર્મેન્ટ બેર કરી રહ્યા છે સો આ બધી વસ્તુઓને અગર ધ્યાનમાં રાખીએ તો એવી ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર કે જ્યાં આપણે સ્ટુડન્ટ્સને મોકલી શકીએ છીએ ઓકે સ્ટુડન્ટ્સ બહાર મોકલવા સ્ટુડન્ટ્સને બહાર ભણવા જવું એ કોઈ ખોટી વસ્તુ નથી કારણ કે સિમ્પલ વસ્તુ છે આજે ઇન્ડિયાની પાસે એક લેબર વર્ક છે એક યુથ છે કે જેની અત્યારે વર્લ્ડને જરૂરત છે અને ઓબ્વિયસ છે કે જ્યારે જ્યારે બી વર્લ્ડને જરૂરત પડે છે ઇન્ડિયા ઓલવેઝ અવેલેબલ રહ્યું છે બરાબર તો પછીથી યુથમાં પણ આપણે એ વસ્તુ ડેફિનેટલી કરી શકીએ છીએ યુરોપની અંદરમાં ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે આજે જર્મનીની અંદરમાં નહીં નહીં તો પણ એવરેજ થી આઠ લાખ વેકેન્સીઝ અવેલેબલ હોય છે તો આ વેકેન્સીઝ ફૂલફિલ કોણ કરશે ઓબ્વિયસલી ઇન્ડિયન યુથ કરશે પરંતુ એ લોકો ડાયરેક્ટલી સ્ટુડન્ટ્સને બોલાવવા ડાયરેક્ટલી ક્લાઇન્ટને બોલાવવાને બદલે એ લોકો એ પ્રિફર કરતા હોય છે કે એના ઇન્ડસ્ટ્રીના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે એ લોકો એજ્યુકેશન પ્રોવાઈડ કરે એ એજ્યુકેશનથી જે યુથ રેડી થાય છે એ લેબર વર્કને એ લોકો પોતાની ઇન્ડસ્ટ્રીઝમાં યુટિલાઇઝ કરી શકે છે રાઇટ તો આવી ઘણી ઓપોર્ચ્યુનિટીઝ આપણે આપી શકીએ છીએ અને આપણી પાસે ટોટલ યુરોપિયન સત્યાવીસ કન્ટ્રીઝ અવેલેબલ છે જ્યાં આપણે સ્ટુડન્ટને હેલ્પફુલ થઈશું બહાર ભણવા જવા માટે તો તમે ગમે ત્યારે પણ અમને કોન્ટેક કરી શકો છો અગર તમે એક્સપોમાં નથી આવી શકતા આપણી ઓફિસ વાઘોડિયા રોડ ઉપર છે કાના લક્ઝુરિયા પરિવાર ચાર રસ્તાની પાસે તમે અમને ગમે ત્યારે બી કોન્ટેક કરો ઓફિસે અવેલેબલ થાવ ઓફિસ ટાઈમિંગ સવારના દસથી રાતના નવ વાગ્યા સુધી અમે અવેલેબલ હોઈએ છીએ તમે ગમે ત્યારે પણ વિઝિટ કરી શકો છો અમે તમને હેલ્પફુલ કરીશું